તમને કદાચ હસવું આવે કે શું યુટ્યુબને લોક શિક્ષક કહી શકાય? તો મારી મર્યાદિત સમજણ પ્રમાણે હા કહી શકાય। નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે લોક શિક્ષક વિશે। કોઈ માણસે શિક્ષક બનવું હોય તો એની પાસે BEd, PTC, MEd કે PhD જેવી લાયકાત હોવી જરૂરી છે, પણ લોક શિક્ષકો માટે નહીં। લોક શિક્ષકો પાસે આવી કોઈ લાયકાત નથી। લોક શિક્ષકો કોઈ ઔપચારિક સંસ્થામાં ભણાવતા પણ નથી, પણ છતાં એ લોક શિક્ષકો તો છે જ। કોણ છે આ લોક શિક્ષકો? પહેલા લોક શિક્ષક છે આપણે ત્યાં કામ કરતા ડોક્ટર્સ, એમાં પણ એવા ડોક્ટર્સ જે દર્દીઓને સમજાવતા હોય છે કે જો તમે આટલી આટલી બાબતોનું ધ્યાન રાખો ને તો તમારું સ્વાસ્થ્ય જે છે એ કાયમ સારું રહે, તમે કાયમ તંદુરસ્ત રહો અને તમારે મારી પાસે આવવાની જરૂર ના પડે। બીજા આવા લોક શિક્ષક છે એ છે સાત્વિક સાધુ સંતો। આ સાત્વિક સાધુ સંતો જો પોતાના વાણી, વર્તન અને જીવન દ્વારા એવો સંદેશો આપતા હોય કે તમે જો સંયમી જીવન જીવો, તમે જો સાત્વિક વર્તન રાખો તો તમારા જીવનમાં ક્યારે સ્ટ્રેસ નામની બલા જે છે એ પગ પેસારો ના કરી શકે, તમારું કુટુંબ જીવન કાયમ હાર્મોનિયસ પ્રેમાળ રહે, તો મારા મતે આવા સાત્વિક સાધુ સંતો પણ લોક શિક્ષકનું જ કામ કરે છે। હવે હું આ કેટેગરીમાં એક નવા લોક શિક્ષકનો ઉમેરો કરવાનું દુસ્સાહસ કરું છું, અને આ લોક શિક્ષક છે યુટ્યુબ। તમને કદાચ હસવું આવે કે શું યુટ્યુબને લોક શિક્ષક કહી શકાય? તો મારી મર્યાદિત સમજણ પ્રમાણે હા કહી શકાય। વિદ્યાર્થીઓ તો યુટ્યુબનો લાભ ખૂબ લે છે, પોતાને કોઈ પણ જગ્યાએ અસાઇનમેન્ટ્સમાં કાંઈ તકલીફ પડે તો એ યુટ્યુબ પાસે જાય છે। પણ આ સિવાય આપણે ત્યાં કેટલા બધા વ્યવસાયો છે, દરેક વ્યવસાયનો દરેક માણસ યુટ્યુબ પાસેથી કંઈક ને કંઈ શીખતો જ હોય છે। આ અર્થમાં યુટ્યુબ ખૂબ મોટું લોક શિક્ષણનું કામ કરી રહ્યું છે। આ યુટ્યુબમાં આજે ખેડૂત જઈને જોવે છે કે જીવામૃત કેમ બને, સજીવ ખેતી કેવી રીતે થાય, આ યુટ્યુબમાં જોઈ અને આપણા વાણંદ નવી હેરસ્ટાઇલ શીખી શકે છે, આ યુટ્યુબમાં જઈ અને આપણે ત્યાં ફેશન ડિઝાઇનર્સ હોય કે આપણે ત્યાંના કોઈ ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરતા હોય કે કોઈની પાસે ગેરેજ હોય, બધા જ લોકો યુટ્યુબ પાસેથી શીખી શકે છે। ત્યાં સુધી કે આપણે નવી કોઈ વસ્તુ ખરીદવી હોય અને ફીચર્સ કમ્પેર કરવા હોય, સરખાવવા હોય, તો પણ આપણે યુટ્યુબ પાસે જઈએ છીએ। તો આ રીતે મને એમ લાગે છે કે યુટ્યુબ એક લોક શિક્ષણનું કામ ખૂબ સરસ રીતે કરી રહ્યું છે। હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ કદાચ આના કરતાં વધારે હસવું આવે એવી છે, પણ હું એ બાબતે ખૂબ જ ગંભીર અને સ્પષ્ટ છું। એ બાબત એવી છે કે આવા લોક શિક્ષકોને આપણે શોધી શોધીને એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી આપવી જોઈએ। એટલા માટે આપવી જોઈએ કારણ કે એક શિક્ષક કે એક અધ્યાપક પાસેથી જેટલા વિદ્યાર્થીઓ પસાર થતા હશે એના કરતાં અનેક ગણા વિદ્યાર્થીઓ લોકોના સ્વરૂપમાં આવા લોક શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવતા હોય છે। એમાં પણ જો આપણી ગુજરાતની કોઈ યુનિવર્સિટી યુટ્યુબને માનદ ડોક્ટરેટની ડિગ્રી આપે, PhDની ડિગ્રી આપે, તો એને જ્ઞાનના આખા આ સ્વરૂપમાં, આખા આ ક્રાંતિકારી યુગમાં પોતાની નમ્રતા દાખવી એમ કહેવાશે। આગળ જતાં શક્ય છે કે યુટ્યુબ અને એ યુનિવર્સિટી વચ્ચે ઘણા બધા કોલાબરેટિવ પ્રોજેક્ટ્સ થઈ શકે, ઘણું બધું સાથે રહીને કામ થઈ શકે। તો ભવિષ્યમાં આપણી યુનિવર્સિટીઝ આવા જે નોન ફોર્મલ શિક્ષકો છે, અવૈદિક શિક્ષણનું કામ કરે છે, એમને શોધીને એમને યોગ્ય માન બહુમાન આપીને બિરદાવીએ। એ પછી કોઈ માણસ હોઈ શકે, કોઈ સંસ્થા હોઈ શકે, કે પછી કોઈ મશીન પણ હોઈ શકે। જો સોફિયા નામની રોબોટ્સને સિટીઝનશીપ મળી શકતી હોય તો યુટ્યુબને માનદ ડોક્ટરેટની ડિગ્રી આપવામાં મને તો કોઈ વાંધો લાગતો નથી। વિચારીએ આપણે આ લોક શિક્ષકોની બાબતમાં।
મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.